નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ બે વિષય કલોલ ગુજરાતી પર્યાવરણ પાઠ બે દાદા ખોવાયા છે પાઠ બે દાદા ખોવાયા છે ચાલો ગાઈએ ગીતડું અકલમ ચકલમ ચમ 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 બાળક બોલે બમ બમ અકલમ ચકલમ ચમ 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 બાળક બોલે બમ બમ ચકલમ પકલમ પમ 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 બાળક બોલે બમ 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 મકલમ ટકલમ ટમ 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 બાળક બોલે બમ 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 આ કાવ્ય પંક્તિ તમારે તૈયાર કરવાની છે આ ગીતડું કેમ કે પરીક્ષામાં આ કાવ્ય પંક્તિ ખોટો અક્ષર મૂકવાનો છે તમને આપ્યું હોય અકલમ ચકલમ તો ખાલી જગ્યામાં લખવાનું ચમ ચમ બાળક બોલે બમ 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 અકલમ ચકલમ શું કરે છે ચમ ચમ અને બાળક કેવું બોલે છે બમ બમ ચકલમ પકલમ પમ 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 બાળક બોલે બમ 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 ચકલમ અને પકલમ પમ પમ કરે છે અને બાળક કેવું બોલે છે બમ બમ મકલમ ટકલમ ટમ 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 બાળક બોલે બમ 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 મકલમ અને ટકલમ ટમ ટમ બોલે છે અને બાળક બોલે બમ 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 તમારા જેવા બાળકો બમ બમ બોલે છે તો આ કાવ્ય પંક્તિ પરીક્ષામાં પૂછાય છે ખુટ્ટો અક્ષર મૂકવાનો એટલે આ કાવ્ય પંક્તિ તમારે તૈયાર કરવાની ગાવાનું અકલમ ચકલમ ચમ 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 બાળક બોલે બમ 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 ચકલમ પકલમ પમ 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 બાળક બોલે બમ 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 મકલમ ટકલમ ટમ 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 બાળક બોલે બમ 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 તો આ કવિતા તમારે પણ ગાવાની મેં ગાઈ ને એવી રીતે તમે પણ કવિતા ગાવાની હવે જોઈએ ધ્યાનથી જુઓ અહીંયા આપણને ધ્યાનથી જોવાનું કહ્યું છે કે આ ચિત્ર શાનું છે તો તમે ચિત્ર જોયું હશે એટલે તરત જ તમને ખબર પડી ગઈ કે આ ચિત્ર મેળાનું છે શાનું છે મેળાનું તો મેળામાં શું શું હોય છે તે આપણને ચિત્રમાં બતાવ્યું છે તો ચિત્રમાં અહીંયા બાળકો માટે નાનું ચકડોળ છે અહીંયા મોટું ચકડોળ છે આ હલેસા જેવું છે આ તંબુ છે પછી શું છે મીઠાઈની દુકાન રમકડાની દુકાન ફુગ્ગાની ફુગ્ગામાં નિશાન તાકો ફુગ્ગામાં નિશાન તાકવાનું હોય અને ફુગ્ગો ફોડવાનો હોય એ પણ છે મોતનો ઘોડો શું છે મોતનો ઘોડો આ મોટા ચકડોની બાજુમાં મોતનો ઘોડો છે તો ચિત્રમાં શું શું દેખાય છે નાના બાળકો ઘણા લોકો બધા વસ્તુ ખરીદી કરે છે વગેરે ચિત્રમાં દેખાય છે ને તો ચિત્રમાં મંદિર હશે મંદિર પણ હોય છે ને માતાજીનું આપણે જઈએ છીએ મેળો તો માતાજીનું મંદિર હોય છે વગેરે વસ્તુઓ હોય છે ને મેળામાં તો આ ચિત્રમાં આપણને નાનું ચકડોળ મોટું ચકડોળ મોતનો ઘોડો રમકડાની દુકાન મીઠાઈની દુકાન અને ઘણા બધા લોકો અને તમારા જેવા બાળકો દેખાય છે તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વાતચીત એક નંબર આ ચિત્રમાં શું શું દેખાય છે તો આ ચિત્રમાં તમે શું શું દેખ્યું તો આ ચિત્રમાં આપણે નાનું ચકડોળ મોટું ચકડોળ પછી શું દેખ્યું મીઠાઈની દુકાન રમકડાની દુકાન જોયું ને તો આ ચિત્રમાં આપણે આ બધું દેખ્યું બે નંબર સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે તો સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે તો મોતનો ઘોડો તમે સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે મોતનો ઘોડો ત્રણ નંબર
ચિત્રમાં સાની દુકાન જોવા મળતી નથી? તો ચિત્રમાં સાની દુકાન જોવા નથી મળતી? તો પુસ્તકાલયની, પુસ્તકોની દુકાન જોવા મળતી નથી. 6 નંબર, તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તો તમે આવી બીજી દુકાનો ક્યાં જોઈ છે? તો અમે આવી બીજી દુકાનો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પછી બજારમાં, અમુક માર્કેટમાં આપણે આ દુકાનો જોઈ છે. 5 નંબર, તમે મેળો જોયો છે ક્યાં? તમે મેળો જ્યાં જોયો હોય ત્યાંનું નામ લખવાનું. ક્યાં જોયો એ, કયા જોયો, કયા ગામ જોયો અને કઈ જગ્યાએ જોયો એ કહેવાનું. તો અમે મેળો ક્યાં જોયો હતો ખબર છે? અમારા ગામમાં શીતળા માતાના મંદિરે, ત્યાં અમે મેળો જોયેલો છે. 6 નંબર, એ મેળામાં તમે શું જોયું હતું? તો તમે મેળામાં શું શું જોયું હોય? તો મેળામાં રમકડાની દુકાન, પછી મીઠાઈની દુકાન, પુસ્તકોની દુકાન, પછી ચકડોળ, ચકડોળ, નાનું ચકડોળ, પછી ગોળાવાળું ચકડોળ, પછી મોતનો ગોળો, ફુગ્ગા ટાંકવાનું નિશાન વગેરે વસ્તુઓ તમે જોઈ હશે મેળામાં. 7 નંબર, તમે મેળામાં સાની દુકાન કરો? તમે મેળામાં સાની દુકાન કરશો? હું તો હોય તો હું તો રમકડાની દુકાન કરું. તો તમે સાની દુકાન કરો એ તમે લખજો. રમકડાની ના કરું તો મીઠાઈની દુકાન કરું, બરોબર ને? 8 નંબર, તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો? જો ડર લાગતો હોય, બીક લાગતી હોય તો આપણે મોટા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરીએ. નાના બાળકોના જેવા નાના ચકડોળમાં બેસવાનું પસંદ કરીશું. નાના ચકડોળમાં બેસવાનું પસંદ કરશો ને? મોટા ચકડોળમાં બીક લાગતી હોય તો આપણે નાના ચકડોળમાં બેસવું જોઈએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વાંચો અને શેકો મારવાનો છે. જે વાક્ય ખોટું હોય એના ઉપર આપણે શેકો મારવાનો છે. ચિત્ર જુઓ અને સાચું ન હોય તે વાક્ય શેકી નાખો. અહીંયા આપણે ચિત્ર જોયું ને, એમાં સાચું વાક્ય ના હોય એ આપણે શેકી નાખવાનું છે. ચિત્રમાં 4 દુકાનો છે. તો ચિત્રમાં કેટલી દુકાનો હતી? મીઠાઈની દુકાન અને રમકડાની દુકાન હતી, 2 દુકાનો હતી. એટલે આ વાક્ય ખોટું છે, એટલે આ વાક્ય ઉપર આપણે શેકો મારીશું. મેળામાં મીઠાઈની દુકાન નથી. તો મેળામાં તો મીઠાઈની દુકાન હતી, એટલે આ વાક્ય ખોટું છે, એટલે આ વાક્ય ઉપર આપણે શેકો મારીશું. આગળ, મેળામાં જોકર દેખાય છે. મેળામાં જોકર હતા નહીં, એટલે આ વાક્ય પણ પર વાક્ય પર આપણે શેકો મારીશું. એક જ દુકાનમાં રમકડા મળે છે. એક જ દુકાનમાં રમકડા મળતા હતા, એટલે સાચું વાક્ય છે, એટલે એના ઉપર શેકો મારવાનો નથી. મેળામાં નિશાન ટાંકવાની દુકાન નથી. તો મેળામાં તો નિશાન ટાંકવાની દુકાન હતી ફુગ્ગાની, બરાબર ને? તો આ વાક્ય ખોટું છે, સાચું નથી. આમાં નથી ટાંકવાની દુકાન, નિશાન ટાંકવાની. તો મેળામાં નિશાન ટાંકવાની દુકાન હતી, એટલે આ વાક્ય ખોટું છે, એટલે આના ઉપર શેકો મારીશું. એક દુકાનમાં કપડાનું સેલ છે. તો મેળામાં કપડાની દુકાન તો નથી, તો ક્યાંથી સેલ હોય? એટલે આ વાક્ય પણ ખોટું છે. મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. તો મોતનો કૂવો જોવા માટેની ટિકિટ કેટલા હતી? 5 રૂપિયા. આપણે ચિત્રમાં જોયું મોતનો ગોળો અને ત્યાં લખેલું હતું 5 રૂપિયા. તો મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે, તો સાચું વાક્ય. નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે. નાના બાળકોને ક્યાં બેસવા ના મળે? નાના બાળકોને ચકડોળમાં બેસવા ના મળે. તો નાના બાળકોને ચકડોળમાં કેમ બેસવા ના મળે? નાના ચકડોળમાં બેસવા તો મળે જ ને. તો આ વાક્ય ખોટું છે, એટલે આના ઉપર શેકો મારીશું.
गीत गाओ गीत गाओ। चालो जोवा जाइए मेरो चालो जोवा जाइए मेरा मा मजा करीसु चालो जोवा जाइए। चालो जोवा जाइए मेरो चालो जोवा जाइए मेरा मा मजा करीसु चालो जोवा जाइए। मेरा मा जैसु सु करसु मेरा मा जैसु सु करसु चक्कर चक्कर चकडोर मा फरसु जाडा पाडा हाठी पर बेसीसु चालो जोवा जाइए मेरो चालो जोवा जाइए। मेरा मा मजा करीसु चालो जोवा जाइए। मेरा मा जैसु सु खासु मेरा मा जैसु सु खासु तीखी तीखी भेर खासु ठंडो ठंडो आइसक्रीम खासु चालो जोवा जाइए मेरो चालो जोवा जाइए। मेरा मा जैसु सु लेसु मेरा मा जैसु सु लेसु बहन माटे बंगड़ी लेसु भाई माटे भमड़ो लेसु मम्मी माटे माड़ा लेसु पप्पा माटे पाकिट लेसु चालो जोवा जाइए मेरो चालो जोवा जाइए मेरो चालो जोवा जाइए। मेरा मा मजा करीसु चालो जोवा जाइए। તો અહીંયા મેળામાં જવાનું કયું છે? ચાલો આપણે મેળો જોવા જઈએ, મેળામાં જઈને મજા કરીશું, ચાલો જોવા જઈએ મેળો। મેળામાં જઈને શું શું કરશું? ચક્કર ચકડોળ ચકડોળમાં ફરશું। મેળામાં જઈને શું શું કરશું? ચક્કર ચકડોળ ચકડોળમાં ફરીશું અને જાડા પાડા હાથી પર બેસીશું। મેળામાં જઈ શું શું ખાશું? તો મેળામાં જઈને તીખી તીખી ભેળ ખાઈશું અને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાઈશું। તો મેળામાં જઈને શું શું લેશું? તો મેળામાં જઈને તમે શું શું લેશો? બહેન માટે બંગડી લઈશું, ભાઈ માટે ભમરડો, મમ્મી માટે માળા, પપ્પા માટે પાકીટ લઈશું। તો મેળામાં જઈને બહેન માટે બંગડી, મમ્મી માટે માળા, ભાઈ માટે ભમરડો અને પપ્પા માટે પાકીટ લઈશું। અહીંયા મેળામાં જવાની વાત કરવામાં આવી છે અને મેળામાં જઈને શું શું લઈશું અને શું શું ખાશું તેની વાત આ ગીતમાં કરવામાં આવી છે। તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વાતચીત। આ ગીતની કઈ લીટી ગાવી તમને ખૂબ ગમી? તો મને આ ગીતની તો આ લીટી ખૂબ જ ગમી, ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ। મેળામાં મજા કરીશું ચાલો જોવા જઈએ। બે નંબર, આ મેળામાં જઈને તમે શું કરશો? તો આ મેળામાં જઈને તમે શું કરશો? તો આ મેળામાં જઈને અમે ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, તીખી તીખી ભેળ ખાઈશું અને ચકડોળમાં બેસીશું। મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોને મળશો? તો મેળામાં જાઓ તો મેળામાં તમને પૂછપરછની બારી હોય તો ત્યાં તમે પૂછવાનું કે હું ખોવાઈ ગયો છે, તમને જે ખબર હોય તમારું સરનામું ફોન નંબર તમારા દાદાનો પપ્પાનો તો તમે એમને પૂછપરછ કરીને કહી શકો છો અથવા પોલીસ અંકલ પાસે જઈને તમે કહી શકો છો કે હું મેળામાં ખોવાઈ ગયો છું, બરોબર ને? તો તમને તે તમને તમારા ઘેર પહોંચાડશે। તો આગળ જોઈએ હા કે ના લખો। જે વાક્ય તમને સાચું લાગે એમાં હા લખવાનું અને ખોટું લાગે એમાં ના લખવાનું છે। મેળામાં તરવાનું છે તો હા મેળામાં તરવાનું અથવા ફરવાનું।
મમ્મી માટે બંગડી લેવાની છે, તો મમ્મી માટે બંગડી લેવાની, હા મેળામાં જઈને તમે મમ્મી માટે બંગડી લેવાની. મારા માટે ભમરડો લેવાનો છે, તમારા માટે તમારે ભમરડો લેવાનો છે, તો હા ભેળ ખાવા જવાનું નથી, તો ભેળ ખાવા જવાનું નથી, નથી નહીં હા નથી, તો ભેળ ખાવા જવાનું છે, ભેળ ખાવાની નથી મેળામાં જઈને, તો હા ચકડોળમાં બેસવાનું છે, તો હા ચકડોળમાં બેસવાનું, હા મેળામાં ખરીદી કરવાની નથી, તો ના મેળામાં ખરીદી કરવાની છે. ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે, તો હા તમને અનુકૂળ આવે એ વાક્યમાં તમારે હા અને ના કરવાના છે. ચોકલેટ ખાવાનું નક્કી છે, હા. પપ્પા માટે પાકીટ લેવાનું છે, તો હા. ઘોડા પર બેસવાનું છે, ના હાથી પર બેસવાનું છે, ઘોડા પર નહીં જાડાપાડા હાથી પર બેસીશું. જુઓ અને લખો. તમને પહેલું ચિત્ર આપ્યું છે હાથી અને ઉપર બે બાળકો બેઠા છે, તો આ હાથીનું ચિત્ર છે. શું છે? હાથીનું. શું ચિત્ર છે? હાથીનું. તો હાથીનું ચિત્ર છે, બે છોકરા બેઠા છે, હાથી ઉપર બે છોકરા બેઠા છે, બહેન આગળ છે. પછી બીજું વાક્ય લખી દો છે, લખી શકો છો કે ભાઈ પાછળ બેઠો છે બહેનની. આ શાનું ચિત્ર છે? એક છોકરી છે, તે આઈસ્ક્રીમ ખાય છે, બરાબર ને? આ છોકરીનું ચિત્ર છે. આ ચિત્રમાં શું દેખાય છે? છોકરી એક, તે શું કરે છે? તે આઈસ્ક્રીમ ખાય છે, ઠંડો આઈસ્ક્રીમ ખાશું. આ છોકરી આઈસ્ક્રીમ ખાય છે અને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. પછી આ ચિત્રમાં પણ એક છોકરી દેખાય છે બહેન, તે રમકડાની દુકાનમાં છે. આ છોકરી ક્યાં છે? રમકડાની દુકાનમાં. છોકરી ભમરડો ખરીદે છે, એના હાથમાં શું છે? ભમરડો. તે ભમરડો ખરીદે છે. તો આગળ જોઈએ. ચાલો ગાઈએ ગીતડું. અકલમ ચકલમ ચમ ચમ ચમ, બરોબર ને? બાળક બોલે બમ બમ બમ. અહીંયા કાવ્ય પંક્તિ ગાવાની છે. અકલમ ચકલમ ચમ ચમ ચમ, બાળક બોલે બમ બમ બમ. હવે આપણે જોઈશું આગળ અભિનય કરો. તો અહીંયા તમારે અભિનય કરવાનો છે. તો પહેલું ચિત્ર છે આઈસ્ક્રીમ ખાતી છોકરી. તો આપણે એ ચિત્રમાં જોઈએ આઈસ્ક્રીમ ખાતી છોકરી, તો આપણે આઈસ્ક્રીમ કેવી રીતે ખાવો એ આપણે અહીંયા અભિનય કરવાનો છે. આવી રીતે બે નંબર ફુગ્ગાને નિશાન તાકતી છોકરી. તો ફુગ્ગાને કેવી રીતે નિશાન તકાય એવી રીતે આપણે એનો અભિનય કરવાનો છે. પમાડો ફેવડતો છોકરો. તો પમાડો કેવી રીતે છોકરો ફેવડે? પહેલાં દોડી વીટે, પછી આમ કરીને આમ ફેંકે, એટલે ભમરડો ફરે, એવી એક્શન અભિનય કરવાનો છે. ચાર નંબર ગાયને રોટલી ખવડાવતો છોકરો. તો ગાયને રોટલી કેવી રીતે ખવડાવાય? તો આપણે ગાયને રોટલી ખવડાવતા જતા હશો તમે, તો ગાયને કેવી રીતે રોટલી ખવડાવો છો? હાથમાં રાખીને ગાયને રોટલી ખવડાવીએ છીએ, એવી રીતે અભિનય કરવાનો છે આમ હાથમાં પકડીને તમારે. પાંચ નંબર કેળું ખાતો છોકરો. તો તમે કેળું કેવી રીતે ખાવ છો એવી રીતે આપણે અભિનય કરવાનો છે. એક્શન અભિનય એટલે એક્શન. વાર્તા દાદા જોઈએ. વાત્રક નગરમાં આનંદ મેળો હતો. ક્યાં હતો? વાત્રક નગરમાં આનંદ મેળો હતો. બધા મેળાની વાતો કરતા હતા.
વાત્રક નગરમાં આશીષ સોસાયટી હતી. વાત્રક નગરમાં શું હતું? આશીષ સોસાયટી. તેના બંગલા નંબર 3માં યજ્ઞ રહે છે. વાત્રક નગરમાં આશીષ સોસાયટી હતી. તેના બંગલા નંબર 3માં યજ્ઞ રહે છે. તે પણ એના દાદા તિક્કમદાસ સાથે આનંદ મેળામાં ગયો. તો યજ્ઞ પણ તેના દાદાના સાથે આનંદ મેળામાં ગયો. ક્યાં ગયો? આનંદ મેળામાં. તે બહુ ખુશ હતો. આનંદ મેળામાં જવા માટે યજ્ઞ ખૂબ જ ખુશ હતો. યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. તો તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે યજ્ઞના દાદાનું નામ શું હતું? તો તિક્કમદાસ. યજ્ઞ કઈ સોસાયટીમાં રહેતો હતો? તો આશીષ સોસાયટીમાં. તો આનંદ મેળો ક્યાં ભરાયો હતો? તો આનંદ મેળો વાત્રક નગરમાં ભરાયો હતો. આગળ જોઈએ. યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. યજ્ઞ ક્યાં ઊભો રહ્યો? રમકડાની દુકાને જઈને. તેને કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો. દાદા મને આ રમકડું લઈ આપો. દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી. તેઓ ત્યાંથી આગળ ગયા. દાદાએ યજ્ઞને રમકડું લેવું હતું, પણ દાદાએ રમકડું લેવાની ના પાડી. કોઈ રમકડું આપણે લેવાનું નથી. તેઓ ત્યાંથી આગળ ગયા. રમકડાની દુકાનથી તેઓ આગળ ગયા. યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો. યજ્ઞ ક્યાં? ત્યાંથી આગળ ગઈને ત્યાં યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો. તેને આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. તેને શું ખાવાની જીદ કરી? આઈસ્ક્રીમ. દાદાએ તેને સમજાવતા કહ્યું, બેટા પહેલા મેળો જોઈ લે. દાદાએ કીધું, પહેલાં આપણે મેળો જોઈ લઈએ, પછી તારે જે જોઈએ તે લઈશું. દાદાએ યજ્ઞને કહ્યું, આપણે પહેલાં મેળો જોઈ લઈએ, પછી તારે જે જોઈએ એ આપણે લઈશું. દાદાએ રમકડું ન લઈ આપ્યું. દાદાએ તેને રમકડું ના લઈ આપ્યું. આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો. રમકડું પણ ના લઈ આપ્યું અને આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો. યજ્ઞ રિસાઈ ગયો. એટલામાં તેને મોટું ચકડોળ જોઈને કહ્યું. યજ્ઞ રિસાઈ ગયો અને એટલામાં એને મોટું ચકડોળ જોઈને કહ્યું, દાદા મારે પહેલાં મોટા ચકડોળમાં બેસવું છે. દાદાને કહ્યું, મારે પહેલાં મોટા ચકડોળમાં બેસવું છે. દાદા આ વખતે રાજી થઈને કહે. દાદા આ વખતે રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા, ભલે તું અહીં ઊભો રહે. તેને દાદાએ કહ્યું, તું અહીંયા ઊભો રહે, હું ટિકિટ લઈને આવું. દાદાએ યજ્ઞને ત્યાં ઊભો રાખીને તે ટિકિટ લેવા ગયા. યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા. ત્યાં જ એક ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો. યજ્ઞના દાદા ટિકિટ લેવા ગયા હતા, ત્યાં એક ખેલ બતાવનાર મોટરસાયકલવાળો મોટરસાયકલ લઈને આવ્યો. આસપાસ એકદમ અવાજ વધી ગયો. મોટરસાયકલ આવી એની આસપાસ એકદમ અવાજ વધી ગયો અને દોડધામ મચી ગઈ. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. દોડધામ મચી જાય, બધા દોડવા લાગ્યા. અવાજ આવવા માંડ્યો એકદમ, એટલે યજ્ઞ પણ તેમની સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા. તેમણે યજ્ઞને ત્યાં ન જોયો. દાદા ટિકિટ લઈને આવ્યા એટલે દાદાએ યજ્ઞને ત્યાં જોયો નહીં. દાદા હાફડા ફાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા.
દાદા હાફડા ફાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા. દાદા આપતા આપતા યજ્ઞને શોધવા લાગ્યા. આ તરફ યજ્ઞ રતો હતો, યજ્ઞ આ તરફ રતો હતો અને દાદા આપતા આપતા યજ્ઞને શોધતા હતા. એક પોલીસ અંકલે તેને રતો જોયો. યજ્ઞ રતો હતો એટલે પોલીસ અંકલે તેને રતો જોયો. તેમને પૂછ્યું, તારું નામ શું છે? પોલીસ અંકલે પૂછ્યું, તારું નામ શું છે? તું કોની સાથે આવ્યો છે? એનું નામ પૂછ્યું અને એને પૂછ્યું, તું કોની સાથે આવ્યો છે? યજ્ઞએ કહ્યું, દાદા સાથે આવ્યો છું, મારા દાદા ખોવાઈ ગયા છે. યજ્ઞએ કહ્યું કે હું દાદા સાથે આવ્યો છું, મારા દાદા ખોવાઈ ગયા છે. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ન કરીશ, હું તને તારા ઘેર પહોંચાડીશ. પોલીસ અંકલે કહ્યું, તું ચિંતા ના કરીશ, હું તારા ઘરે પહોંચાડીશ. તું ક્યાં રહે છે? પોલીસ અંકલે પૂછ્યું, તું ક્યાં રહે છે? હવે યજ્ઞ કહે, યજ્ઞ શું કહે છે? રડતા રડતા યજ્ઞએ રડતા રડતા કહ્યું, વાત્રકનગર આશીષ સોસાયટી. મારા દાદાનું નામ તિક્કમદાસ છે. આ સાંભળી પોલીસ અંકલ કહે, આ સાંભળ્યું કે હું વાત્રકનગર સોસાયટીમાં, વાત્રકનગર આશીષ સોસાયટીમાં રહું છું અને મારા દાદાનું નામ તિક્કમદાસ છે. આ સાંભળીને પોલીસ અંકલ કહેવા લાગ્યા. શું કહે છે પોલીસ અંકલ એ સાંભળો આપણે. હવે જોઈએ આગળ. હું તારા દાદા તિક્કમભાઈને ઓળખું છું. પોલીસ અંકલે કહ્યું, હું તારા દાદા તિક્કમભાઈને ઓળખું છું, હું તારા દાદા શોધી આપીશ. પોલીસ અંકલે કહ્યું, હું તારા દાદા શોધી આપીશ. યજ્ઞ હજુ રડતો હતો, યજ્ઞ હજુ રડતો હતો. પોલીસ અંકલ કહે, તું રડ નહીં. યજ્ઞ તો હજુ રડતો જ હતો તો પોલીસ અંકલ કહે, તું હવે રડીશ નહીં, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ ખવડાવવાનું કહ્યું. યજ્ઞ બોલ્યો, મારે આઈસ્ક્રીમ નથી ખાવો. યજ્ઞ કહે, મારે આઈસ્ક્રીમ ખાવો નથી, મારે તો દાદા પાસે જવું છે. યજ્ઞ શું કહે છે? મારે આઈસ્ક્રીમ ખાવો નથી, મારે તો દાદા પાસે જ જવું છે. કોની પાસે જવું છે? દાદા પાસે. પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું, તારા દાદા આટલામાં જ ક્યાંક હશે. પોલીસ અંકલે શું કહે કીધું? તારા દાદા આટલામાં ક્યાંક હશે, ત્યાં સુધી તે આ ચણા જોર ગરમ ખા. ત્યાં સુધી તું લે આ ચણા જોર ગરમ ખા. આઈસ્ક્રીમ ખાવાની તો ના પાડી કે મારે દાદા પાસે જવું છે. એટલે યજ્ઞએ આઈસ્ક્રીમ ખાવાની પણ ના પાડી. પોલીસ અંકલે કહ્યું કે તારા દાદા આટલામાં જ હશે, તું આ લે આ ચણા જોર ગરમ ખાઈ લે. યજ્ઞએ રડતા રડતા કહ્યું, ના મારે કશું ખાવું નથી. યજ્ઞએ રડતા રડતા કહ્યું, મારે કશું ખાવું નથી, મારે દાદા પાસે જવું છે. યજ્ઞએ કહ્યું, મારે કશું ખાવું નથી, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. પોલીસ અંકલ અને યજ્ઞ ધીમે ધીમે ચાલતા હતા. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. થોડે ધીમે ધીમે ચાલતા હતા ધીરે ધીરે, એટલામાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડું અપાવું. પોલીસ અંકલે યજ્ઞને કહ્યું, હું તને રમકડું અપાવું. યજ્ઞ કહે, ના મારે રમકડું નથી જોઈતું, મારે રમકડું નથી જોઈતું, મારે તો દાદા પાસે જવું છે.
એને રમકડું લેવાની પણ ના પાડી અને તો દાદા પાસે જ જવું છે, દાદા જ જોઈએ. પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા. વારંવાર પોલીસ અંકલ યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા, પણ યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ. યજ્ઞ શું બોલ્યો? મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જોતું નથી. યજ્ઞ રડતા રડતા કહેવા લાગ્યો, મારે તો બસ દાદા જ જોઈએ, બીજું કંઈ જોતું નથી. એને દાદા જોઈએ, દાદા સિવાય કંઈ ના જોઈએ. એને આઈસ્ક્રીમ પણ ના લીધો, ચણા જોર ગરમ પણ ના ખાધો અને રમકડું પણ ના લીધું. એને શું જોતું હતું? દાદા. આગળ જોઈએ વાતચીત. શું છે વાતચીત? તમને પોલીસ અંકલ ગમ્યા કેમ? હા, પોલીસ અંકલ અમને ગમ્યા. તેમણે યજ્ઞને તેના દાદા શોધી આપ્યા. તમે કે તમારા ભાઈ બહેન ક્યારે ખોવાયા છો? તમે અને તમારા ભાઈ બહેન જ્યારે ખોવાયા હોય તે તમારે લખવાનું. તમે ખોવાઈ જાઓ તો શું કરો? તમે ખોવાઈ જાઓ ત્યારે તમે શું કરો? તો તમે ખોવાઈ જાઓ તો તમે પોલીસ અંકલ પાસે જાઓ, અથવા પૂછબારીમાં જઈને અથવા દુકાનદારને પૂછી જોવાય. જે મેળામાં ગયા હોય તે હાથ ઊંચો કરે, ત્યાં તમે શું શું જોયું? જે તમે મેળામાં ગયા હોય એ હાથ ઊંચો કરો અને તમે શું શું જોયું? તો મેળામાં તો તમે ચકડોળ, નાનું મોટું ચકડોળ, રમકડાની દુકાન જોઈ હોય, પછી મીઠાઈની દુકાન જોઈ હોય, એ લખવાનું. બરાબર, તમે મેળામાં જે જોયું હોય. તમે મેળામાંથી જીત કરીને શું લીધું હતું? તમે મેળામાંથી જીત કરીને તમારા પપ્પા મમ્મી દાદા જોડેથી જે લીધું હોય, આઈસ્ક્રીમ લીધું હોય, રમકડું લીધું હોય, તે તમારે લખવાનું. યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો? યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો? મારે તો બસ દાદા જ જોઈએ. તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો? તો તમે મેળામાં જશો તો હવે તમે શું શું લેશો? રમકડા લેશો, આઈસ્ક્રીમ લેશો, શું લેશો? એ તમારે અહીંયા લખવાનું છે. તમે કોની સાથે મેળામાં ગયા હતા? તમે તમારે મેળામાં જાઓ, તમે કોની સાથે તમે મેળામાં ગયા હશો? પપ્પા સાથે, દાદા સાથે કે મમ્મી સાથે? જેની સાથે ગયા હોય એ અહીંયા લખવાનું છે. યજ્ઞએ કયું રમકડું માગ્યું હશે? યજ્ઞએ કયું રમકડું માગ્યું હશે? યજ્ઞએ તો એક પણ રમકડું માગ્યું ન હતું. આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુઓ આવે છે? તો આ વાર્તામાં બે વસ્તુ આવે છે ખાવાની. એક તો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ અને ચણા જોર ગરમ. શું આવે છે? આઈસ્ક્રીમ અને ચણા જોર, બે વસ્તુ ખાવાની આવે છે. દાદા મળી ગયા ત્યારે શું થયું હશે? દાદા મળી ગયા છે એટલે યજ્ઞ તો ખુશ થઈ ગયો હશે અને તેને ગળે પેટી ગયો હશે અને પોલીસ અંકલનો આભાર માનવો પડે ને દાદા મળી ગયા એટલે. તો પોલીસ અંકલનો આભાર માનવો જોઈએ અને યજ્ઞ ખુશ થઈ ગયો હશે, રાજી રાજી. તમે પણ તમારા દાદા મળી જાય તો તમે પણ ખુશ થઈ જાઓ ને, એમ યજ્ઞ પણ ખુશ થઈ જાય છે. અભિનય કરો. મેળામાં ખોવાઈ ગયેલો છોકરો. તો મેળામાં છોકરો ખોવાઈ જાય એવો અભિનય કરવાનો છે. તમે રડવા લાગો અને દાદાને મમ્મીને શોધવા લાગો એવો અભિનય કરવાનો, રડતા રડતા શોધવાનું. છોકરાને શોધતા દાદા. છોકરો ખોવાઈ જાય એટલે દાદા જેવી રીતે શોધે એવી રીતે શોધવાનો, અભિનય કરવાનો. છોકરાને મદદ કરતા પોલીસ અંકલ.
જેમ યજ્ઞને પોલીસ અંકલે મદદ કરી એવી રીતે આપણે છોકરાને મદદ કરવાની, એવો અભિનય કરવાનો, એને પૂછવાનું તારે આઈસ્ક્રીમ ખાવી છે, રમકડું લેવું છે, એવી રીતે પોલીસ અંકલે પૂછ્યું હતું ને, તું રડીશ નહીં, હું તારા દાદા પાસે પહોંચાડી દઈશ, એવો અભિનય કરવાનો છે. આ વાક્ય કોણ બોલે છે, આ વાક્ય કોણ બોલે છે આપણે લખવાનું છે. કોઈ રમકડું લેવાનું નથી, આવું વાક્ય કોણ બોલે છે, કોઈ રમકડું લેવાનું નથી, તો અહીંયા આવશે દાદા. શું આવશે? દાદા. હવે તમારે યાદ રાખવાનું શું આવે? હું તને તારા દાદા શોધી આપીશ. આ વાક્ય કોણ બોલે છે? હું તને તારા દાદા શોધી આપીશ, તો પોલીસ અંકલ. કોણ બોલે છે? પોલીસ અંકલ. મારે ચકડોળમાં બેસવું છે, તો મારે ચકડોળમાં બેસવું છે, એવું કોણ કહે છે? યજ્ઞ. કોણ કહે છે? યજ્ઞ. મારા દાદા ખોવાઈ ગયા છે, તો મારા દાદા ખોવાઈ ગયા છે, એવું કોણ બોલે છે? યજ્ઞ. તું અહીં ઊભો રહે, હું ટિકિટ લેતો આવું. તું અહીં ઊભો રહે, હું ટિકિટ લેતો આવું. અહીં ઊભું રહેવાનું કહે છે, કોણ કહે છે યજ્ઞને? દાદા. તો અહીંયા આવશે દાદા. કોણ બોલે છે? દાદા. તું ક્યાં રહે છે, આવું કોણ પૂછે છે યજ્ઞને? તું ક્યાં રહે છે? તો અહીંયા આવશે પોલીસ અંકલ. પોલીસ અંકલ પૂછે છે તું ક્યાં રહે છે, તો પોલીસ અંકલ બોલે છે આ વાક્ય. જે વાક્ય ગમતું હોય એ ફરીથી લખો. અહીંયા તમને બે વાક્યો આપ્યા છે, એમાંથી તમને જે વાક્ય ગમતું હોય એ અહીંયા લખવાનું છે. અહીંયા તો મને જે ગમે છે એ વાક્ય હું લખું છું, અને તમને જે વાક્ય ગમતું હોય એ તમારે અહીંયા લખવાનું છે. મને પેડા ભાવે છે, મને બરફી ભાવે છે. આ બે વાક્ય આપ્યા છે, એમાંથી એક વાક્ય લખવાનું. મને પેડા ભાવે છે, મને ભણવાનું ગમે છે, મને રમવાનું ગમે છે. તો મને આ વાક્ય ગમે છે એ હું લખું છું અહીંયા, મને ભણવાનું ગમે છે. નિશિતને બૂમો પાડવી ગમે છે, નિશિતને દોડાદોડ કરવાનું ગમે છે. તો નિશિતને બૂમો પાડવી ગમે છે. ધ્વનિને ક્રિકેટ ગમે છે, ધ્વનિને કબડ્ડી ગમે છે. તો એ વાક્ય એક લખીશું, ધ્વનિને કબડ્ડી ગમે છે. નીલમને ફરવું ગમે છે, નીલમને ઊંઘવું ગમે છે. તો એ લખવાનું, નીલમને ફરવું ગમે છે. નીચેના સંવાદમાંથી સ્વ ટ્ર અને ગ્ર જ્ઞ વાળા શબ્દ નીચે લીટી દોરાવો. અહીંયા તમને સ્વ ટ્ર અને જ્ઞ વાળા શબ્દ નીચે લીટી દોરાવો. લીટી દોરેલા શબ્દોનું મોટેથી 3 વાર જીલ વાંચન કરાવવું. જે શબ્દો આપણે નીચે લીટી કરીએ એ શબ્દની 3 વખત આપણે બોલવાનું છે. શું કરવાનું છે? બોલવાનું છે. તો વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે. તો આપણે શું કરવાનું છે? આ 3 વાર બોલવાનું, બરોબર ને? આ યજ્ઞનો ઘોડો વાર્તા છે, એ વાર્તા છે. શું છે? યજ્ઞનો ઘોડો. એમાં જે સ્ર ટ્ર અને ગ્ર વાળા શબ્દો હોય એમાં આપણે આ લીટી કરવાની છે. મેં તમને બતાવ્યું ને ઋષિ, તો ઋષિ અહીંયા લીટી આવશે. મેં લીટી કરેલી છે એવી રીતે તમારે લીટી કરવાની છે.
વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે. કોણ બેઠેલો છે? લવ. એવામાં યજ્ઞનો સંગારેલો ઘોડો આવતો જણાય છે. વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર કોણ બેઠો છે? લવ. એ બે ઋષિકુમારો છે. લવ અને કુશ કોણ છે? ઋષિકુમારો. એવું બતાવવામાં આવ્યું છે, ઋષિકુમારો છે. એવામાં યજ્ઞનો સંગારેલો ઘોડો આવતો જણાતો હતો. લવ ઊભો થઈ જાય છે. એટલામાં યજ્ઞનો સંગારેલો ઘોડો આવતો જણાય છે ત્યારે લવ ઊભો થઈ જાય છે. હવે આવ્યું છે લવ. લવ કહે છે, અરે આ તો યજ્ઞનો ઘોડો. લવ બોલ્યો, અહીં શું કહે છે લવ? અરે આ તો યજ્ઞનો ઘોડો. અજ્ઞ આવ્યો એટલે મેં લીટી કરી છે. જો આ લીટી કરીને તમારે બધે લીટી કરવાની છે. યજ્ઞ યસ કરી છે ને લીટી, એવી રીતે આ લીટી કરવાની છે. મેં કરીએ, હું તમને હવે કહીશ નહીં કે અહીંયા લીટી કરો. તમારે આ લીટી જોઈને લીટી કરી દેવાની છે. અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. લવે કીધું, આ તો યજ્ઞનો ઘોડો છે, આપણે એને પકડીએ. પહેલો ઋષિકુમાર, ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય. પહેલો ઋષિકુમાર કહે છે, ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય, જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. જે ઘોડાને પકડે, બાંધી દે, એને લડાઈ કરવી પડે. લવ કહે, ઘોડાને પકડી લેતા. લવ કહે છે, લવ બોલે છે, ઘોડાને પકડી લેતા તો આ પકડ્યો ઘોડાને, આ રાજા રામની હિંમત તો જુઓ. લવ કહેવામાં લાગ્યો કે આ રાજા રામની હિંમત તો જુઓ, આપણા આશ્રમની જગ્ગામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માગે છે. તે કહેવા માંડ્યો, આપણા આશ્રમની જગ્યામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માગે છે, નીચા કરવા માગે છે. એ તે કેમ ચાલે? આ ક્યાંથી, આવું ક્યાંથી ચાલે? એમ કહેવા લાગ્યો કે આપણા આશ્રમની જગ્યા છે ત્યાં ઘોડો મોકલીને આપણને નમાવવા માગે, એ તો ક્યાંથી ચાલે? બીજો ઋષિકુમાર કુશ બોલે, સારું. બીજો ઋષિકુમાર, આને આશ્રમની ગૌશાળામાં બાંધી લાવું. બીજા ઋષિકુમારે શું કીધું? આને તો આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. લવ, એ જ બરાબર છે. રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે. લવ કહેવા માંડ્યો કે આ બરાબર છે, ગૌશાળામાં બાંધી દઈએ. બીજા ઋષિકુમારે કીધું, ગૌશાળામાં બાંધી દઈએ એટલે લવ કે બરાબર છે કે રામને ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર હોય છે. કુશને પણ ઘોડો બતાવજો. કુશને પણ ઘોડો બતાવજો. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. ત્યાં એક સૈનિક આવે છે. સૈનિક, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. સૈનિકે કહ્યું, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો, આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે. સૈનિકોએ કહ્યું કે ઊભા રહો છોકરાઓ, કે આ તો
રાજા રામચંદ્રજી નો ઘોડો છે. પહેલો અને બીજો ઋષિકુમાર, બે ઋષિકુમારો હોય છે, અને લવ અને કુશ આ ઘોડાને લવ બાંધી દે છે અને કુશને પણ બતાવવાનું કહે છે. એટલે સૈનિક કહે છે કે આ ઘોડો તો રાજા રામચંદ્રજીનો છે, એને 200 તો લડાઈ કરવી પડશે. તેમને લવને કહ્યું, સૈનિક એ બેનને છોકરાઓ લવ કુશને કહ્યું રાજા રામનો ઘોડો છે. એટલે સૈનિકે કીધું કે તમે આ ઘોડો બાંધ્યો છે તો તેના માટે તમારે લડાઈ કરવી પડશે. લવ ધનુષ્ય સંભાળતા, લવ ધનુષ સંભાળતા તો અમે તૈયાર છીએ. લવ કે અમે લડાઈ કરવા તૈયાર છીએ. કુશ પ્રવેશીને હા હા અમે તૈયાર છીએ. લવ ભાઈ કુશ હમણાં તું ખસી જા. લવે શું કીધું, ભાઈ હતા તું હમણાં ખસી જા, આ એકલો છે એની સાથે હું એકલો જ લડીશ. આ એકલો છે એની સાથે હું એકલો જ લડીશ. બેઉ લડે છે. લવ સૈનિકને જમીન પર પસાડે છે. બેઉ લડે છે. લવ સૈનિકને જમીન પર પસાડે છે. સેનાના બીજા સૈનિકો આવે છે. એમને પણ લવકુશ હરાવે છે. સેનાના બીજા સૈનિકો પણ આવે છે એટલે લવકુશ તેમને હરાવે છે. સુમંત અરે માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. માત્ર બે છોકરાઓ જ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. ચંદ્રકેતુ અજબ છોકરાઓ લાગે છે. ચંદ્રકેતુ બોલ્યા કે અજબ છોકરાઓ લાગે છે. લખો પહેલી અને બીજી લાઇનના ખાનાઓમાં દર્શાવ્યા મુજબ 3 પગલામાં મૂળાક્ષરનું લેખન કરાવો. ત્રીજી લાઇનમાં ટપકા જોડી મૂળાક્ષર કૂટાવો અને છેલ્લી લાઇનમાં આખો મૂળાક્ષર લખાવો. આ મેં તમારે લખ્યું એવી રીતે સ્ર ટ્ર અને જ્ઞ આ તરીકે તમારે લખવાના છે. આવી રીતે મેં તમને લખેલા બતાવ્યા છે એવી રીતે આ ટપકાવાળા છે એ ગૂંટવાના. શું કરવાનું? ગૂંટવાના. બરાબર ને? ખબર પડી ને? તો આવી રીતે આપણે કરવાનું છે. તો આગળ જોઈએ. યજ્ઞનો ઘોડો સંવાદમાં તમે જે વાક્યમાં શબ્દ નીચે લીટી કરી હોય એવા 4-5 વાક્યો અહીં લખો. તમે જે વાક્ય નીચે લીટી કરી હતી એવા વાક્યો અહીંયા લખવાના. શબ્દ નીચે જે શબ્દ નીચે લીટી કરી હતી એ વાક્ય અહીંયા લખવાનું છે પૂરું. વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે. બે ઋષિ કુમારો છે. એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. જવાબ લખો. સીતાજી ક્યાં રહેતા હતા? તો સીતાજી ક્યાં રહેતા હતા? તો સીતાજી આશ્રમમાં રહેતા હતા. સીતાજીના પુત્રના નામ લખો. તો સીતાજીના પુત્રનું નામ શું હતું? લવ કુશ હતું. લવ અને કુશ સીતાજીના પુત્રનું નામ લવ કુશ હતું. 3 નંબર એમને કયો ઘોડો પકડ્યો હતો? લવકુશે કયો ઘોડો પકડ્યો હતો? તો એમને યજ્ઞનો ઘોડો પકડ્યો હતો. કયો પકડ્યો હતો? યજ્ઞનો ઘોડો પકડ્યો હતો.
ચાર નંબર, બે નાના છોકરાઓએ કોને હરાવી દીધા? બે નાના છોકરાઓએ કોને હરાવી દીધા? લવકુશે સૈનિકોને હરાવી દીધા. તમારે જવાબમાં લખવાનું, બે નાના છોકરાઓએ સૈનિકોને હરાવી દીધા. હિંચકાની મોજ. આમાંથી કઈ કઈ વસ્તુઓનો હિંચકા તરીકે ઉપયોગ કરી શકો? ખરાની નિશાન કરો તેનો ઉપયોગ કેવી રીતે કરશો તે કહો. આ ટાયરનો પણ બે બાજુ દોરડા બાંધી ચારે બાંધીને તમે હિંચકો બનાવી શકો છો, બરોબર ને? પછી ખુરશીનો હિંચકો બનાવી શકાય બે દોરડા બાંધીને ઉપર. પછી સીડીનો આ સાઈડ દોરી અને આ સાઈડ દોરી બાંધીને તમે હિંચકો કરી શકો. પછી અહીંયા હિંચકો બાંધી શકાય, દોરી વડે હિંચકો બાંધી શકાય અહીંયા. પછી ઝાડ ઉપર હિંચકો બાંધી શકાય દોરીથી તમે, બરોબર ને? તો આગળ જોઈએ. આમાં તમને ચિત્ર આપ્યું છે, બે એક છોકરો અને છોકરી અને બાજુમાં કૂતરું બેસ્યું છે. એ શું ખાય છે? હલેસા, બરોબર ને? ચીચવા. શું ખાય છે? ચીચવા. ચીચવાનું ચિત્ર છે. એ ચીચવામાં રમત રમી રહ્યા છે છોકરો અને છોકરી. એમાં રંગ પૂરવાનો છે તમારે. આને શું કહેવાય? ચીચવા. તો આગળ આપણે અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં અહીંયા પાઠ પૂરો થાય છે, પણ આપણને પરીક્ષા લક્ષી પ્રશ્નોના જવાબ અમુક પૂછાય છે તે આપણે સાપોથીમાં જોઈશું. સાપોથી તમારે લાવવાની નથી, પણ હું તમને સાપોથી તમારે લાવવાની નથી પણ હું તમને પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નોના જવાબ છે એ તમારે અહીંયા હું તમને તૈયાર કરાવશું, અને તમારે એ પ્રશ્નોના જવાબ લેસનમાં લખવાના છે. એટલે હું તમને તૈયાર કરાવશું કે કેવી રીતે લખવા. અહીંયા આપણને આપ્યું છે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. આ તમને સાધ્યબોધી છે, તમારે સાધ્યબોધી લાવવાની નથી પણ હોમવર્ક કરવાનું છે. પ્રશ્નોના જવાબ કલોલની નોટમાં લખવાના છે ને આ પરીક્ષામાં પૂછાય એવા છે, એટલા માટે હું તમને અહીંયા તૈયાર કરાવું છું કે કેવી રીતે લખવા, બરોબર ને? તો પહેલો પ્રશ્ન, આનંદ મેળો ક્યાં હતો? તો આનંદ મેળો ક્યાં હતો આપણે જોઈ ને, દાદા ખોવાઈ ગયા પાઠમાં એમાં જોઈ ને આનંદ મેળો ક્યાં ભરાયો હતો? તો આનંદ મેળો વાત્રક નગરમાં હતો. બે નંબર, યજ્ઞના દાદાનું નામ શું હતું? યજ્ઞના દાદાનું નામ તિક્કમદાસ હતું. ત્રણ નંબર, યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? યજ્ઞને ઊભો રાખી દાદા ટિકિટ લેવા ગયા. ચાર નંબર, દાદા કોને શોધતા હતા? તો દાદા યજ્ઞને શોધતા હતા. એક બે ત્રણ ચાર, ના પાંચ મો પ્રશ્ન, પોલીસ અંકલે યજ્ઞને શું શું ખાવાનું કહ્યું? તો પોલીસ અંકલે યજ્ઞને શું શું ખાવાનું કહ્યું? તો પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ ચણા જોડ ગરમ ખાવાનું કહ્યું. પછી અહીંયા તમને ખાલી જગ્યા આપી છે, આ પરીક્ષામાં પૂછાય એવું છે એટલે હું તમને તૈયાર કરાવશું કે આ પરીક્ષામાં પૂછાય એવું છે. તો એક નંબર, યજ્ઞ ખાલી જગ્યા સોસાયટીમાં રહેતો હતો. તો યજ્ઞ કઈ સોસાયટીમાં રહેતો હતો? આશીષ. બે નંબર, યજ્ઞ ખાલી જગ્યાની દુકાને ઊભો રહ્યો. યજ્ઞ કઈ દુકાને ઊભો રહ્યો હતો મેળો જોવા જ્યાં ત્યારે? રમકડાની. ત્રણ નંબર,
યજ્ઞએ ખાલી જગ્યા ખાવાની જીત કરી. યજ્ઞએ શું ખાવાની જીત કરી? આઈસ્ક્રીમ. 4 નંબર, ખેલ બતાવનાર ખાલી જગ્યા લઈને આવ્યો. ખેલ બતાવનાર શું લઈને આવ્યો હતો? પેલો યજ્ઞ ખોવાઈ ગયો એ પહેલાં અવાજ થવા લાગ્યો ત્યારે શું લઈને આવ્યો હતો? મોટરસાયકલ. શું લઈને આવ્યો હતો? મોટરસાયકલ. 5 નંબર, ખાલી જગ્યા અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. યજ્ઞને કોણ ધીમે ધીમે ચાલતું હતું? પોલીસ અંકલ. શું આવશે? પોલીસ અંકલ. તો ખરા ખોટા જોઈ લઈએ આપણે. યજ્ઞ 1 નંબર, યજ્ઞ આશીષ સોસાયટીના બંગલા નંબર 4માં રહેતો હતો. તમે વાર્તામાં જોયું હશે પાઠમાં, દાદા ખોવાયા, દાદા જોઈએ પાઠમાં જોયું હશે તમે કે યજ્ઞ કઈ સોસાયટીમાં કયા બંગલામાં રહેતો હતો. તો 4 નંબર લખ્યું છે, તો યજ્ઞ 3 નંબરમાં રહેતો હતો. 4 નંબરમાં નહીં એટલે ખોટું આવે આ. યજ્ઞએ ચોકલેટ ખાવાની જીદ કરી. યજ્ઞએ શું ખાવાની જીદ કરી હતી? આઈસ્ક્રીમ. ચોકલેટ નહીં એટલે આ વિધાન ખોટું છે. 3 નંબર, યજ્ઞને દાદાએ રમકડું ન લઈ આપ્યું. તો સાચું, યજ્ઞને દાદાએ રમકડું લઈ આપ્યું ન હતું. 4 નંબર, યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. મોટરસાયકલ આવી એટલે યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો હતો. 5 નંબર, પોલીસ અંકલે યજ્ઞને સિંગ ચણા ખાવા આપ્યા. સિંગ ચણાની વાત તો આમાં આવી જ નથી એટલે આ વિધાન વાક્ય ખોટું છે. અહીંયા કોણ બોલે છે અને કોને કહે છે એ તો તમને આવડશે જ. મારે પહેલાં મોટા ચગડોળમાં બેસવું છે, એવું કોને કહે છે? યજ્ઞ બોલે છે અને દાદાને કહે છે. તમારે એ આવશે, કોણ બોલે છે અને કોને કહે છે? 2 નંબર, તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું. આવું કોણ બોલે છે? તું અહીં ઊભો રહે દાદા, અને કોને કહે છે? યજ્ઞને. તું કોની સાથે આવ્યો છે? આવું કોણ બોલે છે? પોલીસ અંકલ. કોને કહે છે? યજ્ઞને. યજ્ઞને પૂછે છે, તું કોની સાથે આવ્યો છે પોલીસ અંકલ? યજ્ઞને કહે છે, દાદા સાથે આવ્યો છું. યજ્ઞ કહે છે પોલીસ અંકલે, હું દાદા સાથે આવ્યો છું. અહીંયા યજ્ઞ આવશે અને અહીંયા પોલીસ અંકલ આવશે. તો તમને આ વાક્ય તો આવડી ગયા છે, કોણ બોલે છે અને કોને કહે છે. 5 નંબર, હું તને તારા ઘરે પહોંચાડીશ. આ વાક્ય કોણ બોલે છે? હું તને તારા ઘરે પહોંચાડીશ. પોલીસ અંકલ યજ્ઞને કહે છે. હું વાત્રક નગરમાં રહું છું. યજ્ઞ કહે, યજ્ઞ બોલે છે ને, હું વાત્રક નગરમાં રહું છું. પોલીસ અંકલને કહે છે, પોલીસ અંકલ પૂછે છે, તું ક્યાં રહે છે? ત્યારે એ કહે છે, હું વાત્રક નગરમાં રહું છું. યજ્ઞ પોલીસ અંકલને કહે છે. 7 નંબર, હું તારા દાદા તિક્કમભાઈને ઓળખું છું. પોલીસ અંકલ શું કહે છે યજ્ઞને? કોને કહે છે? યજ્ઞને. પોલીસ અંકલ, હું તારા દાદાને ઓળખું છું. 8 નંબર, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. કોણ આઈસ્ક્રીમ ખવડાવવાનું કહે છે યજ્ઞને? પોલીસ અંકલ યજ્ઞને કહે છે. લે આ ચણા જોર ગરમ ખા. પોલીસ અંકલ યજ્ઞને કહે છે, આ ચણા જોર ગરમ ખા. પોલીસ અંકલ કોણ બોલે છે? પોલીસ અંકલ યજ્ઞને કહે છે. ના મારે કશું ખાવું નથી. યજ્ઞ શું કહે? મારે કશું ખાવું નથી. યજ્ઞ કહે છે પોલીસ અંકલને કે મારે કશું ખાવું નથી. યજ્ઞ બોલે છે અને કહે છે પોલીસ અંકલને, હું તને રમકડું અપાવું. પોલીસ અંકલ યજ્ઞને કહે, હું તને રમકડું અપાવું. બોલે છે પોલીસ અંકલ અને યજ્ઞને કહે છે. 12 નંબર, મારે દાદા જોઈએ, બીજું કંઈ જોતું નથી. કોણ બોલે છે મારે દાદા જોઈએ? યજ્ઞ પોલીસ અંકલને કહે છે, મારે દાદા જોઈએ. પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. આ પ્રશ્નોના જવાબ પણ તમારે પરીક્ષામાં પૂછાશે. 1 નંબર, લવ ક્યાં બેઠેલો છે? તો લવ
વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે બેઠેલો છે. લવ ક્યાં બેઠેલો છે? વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે બેઠેલો છે. બે નંબર, યજ્ઞના ઘોડાને કોને પકડ્યો હતો? તો યજ્ઞના ઘોડાને લવે પકડ્યો હતો. ત્રણ નંબર, યજ્ઞનો ઘોડો કોનો હતો? તો યજ્ઞનો ઘોડો કોનો હતો? યજ્ઞનો ઘોડો રાજા રામનો હતો. લવના ભાઈનું નામ શું હતું? તો લવના ભાઈનું નામ શું હતું? કુશ. સૈનિકોને કોણ હરાવે છે? તો સૈનિકોને લવ કુશ હરાવે છે. આપણે પાઠ દરમિયાન ભણી ગયા. અને હવે આપણે જોઈશું બાજુમાં વાક્યો કોણ કહે છે તે લખો. આ વાક્ય કોણ બોલે છે એ તમારે લખવાનું છે. તો એક નંબર, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. કોણ બોલે છે? લવ. બે નંબર, જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. કોણ બોલે છે? જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. તો પહેલો ઋષિ કુમાર. ત્રણ નંબર, આ રાજા રામની હિંમત તો જુઓ. આ રાજા રામની હિંમત તો જુઓ. કોણ બોલે છે? લવ. ચાર નંબર, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. અને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું, એવું કોણ બોલે છે? બીજો ઋષિ કુમાર. પાંચ નંબર, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. આવું કોણ બોલે છે? સૈનિકો. છ નંબર, હા હા અમે તૈયાર છીએ. હા હા અમે તૈયાર છીએ. કોણ બોલે છે? કુશ. સાત નંબર, અજબ છોકરાઓ લાગે છે. આ વાક્ય કોણ બોલે છે? ચંદ્રકેતુ. તમે પાઠમાં જોયું હશે યજ્ઞના ઘોડામાં તે સેલ્લામાં ચંદ્રકેતુ આવે છે. આ બોલે છે વાક્ય, અજબ છોકરાઓ લાગે છે. યાદ રાખ્યું હોય તો ખબર હશે. તો આપણે આ પાઠ દરમિયાન લેસન લખવાનું છે ને કલોલી નોટમાં, તો તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. આ રહે તો આ પ્રશ્નનો જવાબ લખવાનો છે. પ્રશ્ન 19માં સાપોથી નથી લાવવાની, તમને વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે તમને ખબર પડી જશે કે કયા પ્રશ્નોના જવાબ લખવાના છે. કલોલની નોટમાં આ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ, એ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે. અને બીજી આ ખાલી જગ્યા લખવાની છે. ને બીજું લખવાનું છે તમારે આ પ્રશ્નોના જવાબ. પ્રશ્ન 27માં એક, બે, ત્રણ, ચાર ને પાંચ, આટલું તમારે કલોલી નોટમાં હોમવર્ક કરવાનું છે. સારા અક્ષરે લખવાનું, બરાબર ને? તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આવજો.